નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે હાથ રાજ્યમાં સવર્ણોને દસ ટકા આર્થિક અનામત આપવાના નિર્ણયને આજે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો છે પહેલી મે બે હજાર સોળના રોજ મુખ્યમંત્રી આનંદીબેનની સરકારે એક વટહુકમ બહાર પાડી ઘોષણા કરી હતી કે સુવર્ણોને આર્થિક આધાર પર દસ ટકા અનામતનો લાભ મળશે આજ મુદ્દે થયેલી એક જનહિત યાચિકા પર નિર્ણય આપતા ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દાને ગેરબંધારણીય ગણાવી સરકારની દસ દિવસની મહેતલ પણ આપી છે જેથી આ મુદ્દે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ શકે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાશે તેમ ઉમેરી કહ્યું હતું કે રાજ્ય સરકારે આ નિર્ણય તમામ વર્ગો માટે લીધો હતો અમદાવાદ હવાઈ મથકે ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહ આવી પહોંચતા તેમના સ્વાગત માટે કદી ન જોવાય હોય કાર્યકરોની ભીડ ઉમટી હતી મંત્રીમંડળના સભ્યો ઉપરાંત ધારાસભ્યો પણ અમિતભાઈના સ્વાગત માટે હાજર હતા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પટેલના અનુગામીનું નામ નક્કી કરવાની અબાધિત સત્તા મોડી મંડળ પાસેથી લઈ અમિતભાઈ અમદાવાદ આવ્યા છે પરિણામે ભાજપનું આંતરિક રાજકારણ આજથી ગરમી પકડવી શરૂ કરશે ધારાસભ્યોનું મન વાંચવા માટે વ્યક્તિગત તથા સામૂહિક બેઠક અમિતભાઈ યોજવા ના હોવાથી ભાજપના જિલ્લા પ્રમુખો તથા ધારાસભ્યો અમદાવાદ ગાંધીનગરમાં હાજર છે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માયાવતીએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ઉના દલિત અત્યાચાર પીડિતોની મુલાકાત લીધી હતી સુશ્રી માયાવતીએ પીડિતોના ખબર અંતર પૂછ્યા હતા તેમણે જણાવ્યું કે જો રાજ્ય સરકાર પીડિતોની સારવાર બરોબર નહીં કરે તો દિલ્હી લઈ જઈ બસપાસ સારવાર કરાવશે આ અગાઉ એમણે સારંગપુર ખાતે આવેલ બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ઉનાના દલિત પરિવારના સભ્યોને મળ્યા હતા બાદમાં જાહેર સભાને સંબોધી હતી ને તેમણે દલિત પરિવાર ને આત્મહત્યા નહીં કરવા અપીલ કરી હતી તેમણે બાબા બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સંગઠિત બની અન્યાય સામે શિસ્તબદ્ધપૂર્વક લડાઈ લડવા અપીલ કરી હતી ઉના પીડિત દલિત પરિવારોને રૂપિયા બે લાખની સહાય પણ એમણે અર્પણ કરી હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે છે નવસારીના સાદળવેલ ગામે મુખ્યમંત્રીએ કાવેરી સુગર ફેક્ટરીનું ખાત ખાતમુહૂર્ત કર્યું હતું પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે એકસો દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ ફેક્ટરીને કારણે વીસ હજાર ખેડૂતોને લાભ થશે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસોથી આજે સુગર ફેક્ટરીઓને લગતા ઘણા પ્રશ્નો હલ થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું નવસારી બિલીમોરા ગણદેવી અને વિજલપોર નગરપાલિકાને ઓડીએ એફ એટલે કે જાહેરમાં શૌચક્રિયા મુક્ત નગરપાલિકાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા નર્મદા યોજના પૂર્ણ કરવામાં રોડા નાખી રહેલા લોકોને તેમણે આડે હાથે લીધા હતા નવસારી જિલ્લા પંચાયતની મોબાઇલ એપ પણ મુખ્યમંત્રીએ લોન્ચ કરી હતી જીએસટીના અમલની સાથે જ વેપારીઓ અને નાગરિકોને મોટો ફાયદો થશે તેવી કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આશા વ્યક્ત કરી છે જીએસટી રાજ્યસભામાં પસાર થઈ જતા ખુશખુશાલ જણાતા અરુણ જેટલી ઉમેર્યું હતું કે વેપારીઓને વ્યવસાય કરવો પણ સરળ બની જશે તેમણે કહ્યું હતું કે જીએસટીના અમલની સાથે જ મોટા મોટાભાગની ચીજવસ્તુઓના ભાવ ઘટી જશે જેનો સીધો ફાયદો દેશના નાગરિકોને થશે રાજ્યસભામાં જીએસટી બિલ પાસ થયું એ ભારતીય રાજકારણની પરિપક્વતા દર્શાવે છે અરુણ જેટલીએ કહ્યું હતું કે જીએસટી બિલના મૂળભૂત હેતુઓ સાથે સહેજ પણ સમાધાન કર્યા વિના તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જ્યારે મહેસૂલ સચિવ હસમુખ અડિયાએ કહ્યું હતું કે માર્ચ બે હજાર સત્તર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સાહીઠ હજાર કર્મચારીઓને જીએસટીના કાયદા અને ફ્રેમવર્ક અંગે તાલીમ આપવામાં આવશે પહેલી એપ્રિલ બે હજાર સત્તરથી જીએસટીનો દેશભરમાં અમલ કરવામાં આવશે હસબુલના આતંકવાદી બુરહાન વાણીના મૌન મુદ્દે પાકિસ્તાનના અભિગમને રાજનાથસિંઘે આડે હાથે લીધો છે ઇસ્લામાબાદમાં શરૂ થયેલા સાર્ક સંમેલનમાં ભાગ લેવા રાજનાથ રાજનાથસિંહ ઇસ્લામાબાદમાં છે ગૃહમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદ ઉપર લગામ લગાવવી અત્યંત જરૂરી છે આતંકવાદને પ્રોત્સાહિત કરતા દેશોની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે સાર્કના લક્ષ્યાંકને પાર કરવા માટે આતંકવાદ સૌથી મોટો અડચણ છે માદક પદાર્થની હેરાફેરી સાર્ક ક્ષેત્રે સમજૂતીનો અમલ માનવ તસ્કરી જેવા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી ગૃહમંત્રીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે પણ મુલાકાત લીધી હતી આ અગાઉ સચિવ સ્તરની વાતચીત પણ થઈ હતી પરસ્પર દેશોના કાયદા સહાયતા સંધિ કરવા ઉપર પણ ભારતે ભાર મૂક્યો હતો સાર્ક સંમેલનમાં હાજરી આપ્યા બાદ બપોર બાદ રાજનાથસિંહ ભારત પરત આવવા રવાના થઈ ગયા હતા આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ નમસ્કાર